નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો આજે આપણે જીરાના બજાર ભાવ વિશે આ વિડીયોમાં ચર્ચા કરવી છે મિત્રો બધા ખેડૂતોનો એક જ પ્રશ્ન એક જ સવાલ છે કે જીરું વેચવું કે રાખવું બધાને એક જ મુશ્કેલી છે કે કદાચ જીરામાં પણ કપાસ જેવી હાલત તો નહીં થાય ને જીરું વાવેતરમાં દેશના બે રાજ્યો એક ગુજરાત અને બીજું રાજસ્થાન મુખ્ય છે રાજસ્થાનમાં જીરાનું વાવેતર વધ્યું કે ઘટ્યું એ સવાલ આપણે મૂકી દઈએ અને ગુજરાતમાં સરકારના અંતિમ આંકડાએ સ્પષ્ટ કર્યું હતું કે ગત વર્ષની તુલનાએ દસ ટકા જેવો જીરા વાવેતરમાં ઘટાડો થયો છે ખરેખર ફિલ્ડ ઉપર તો એના કરતાં પણ વધુ ઘટાડો જોવા મળે છે આ તો ખાલી સરકારના આંકડા છે કે દસ ટકા જેવો વાવેતર ઘટ્યું છે પણ પરિસ્થિતિ કાંઈક જુદી છે આ સ્થિતિમાં જીરાનો પાક ઓછો આવે એમાંય માર્ચની શરૂઆતમાં બગડેલ હવામાન કે જે અત્યારે માવઠાની પરિસ્થિતિ છે તો એનાથી જીરાના પાકને બગાડથી ઉતારો ઘટવા સાથે ક્વોલિટી પણ બગડવામાં નબળી પડી છે રાજસ્થાનમાં પણ હવામાનનો પલટો આવ્યો છે અને એના કારણે જીરાના પાકને કંઈક તો અસર કરી જ છે એટલે મસાલા માર્કેટમાં જીરાનો નવો પાક સિત્તેર લાખ ગુણી થવાનો અંદાજની હવા ફેલાણી છે પણ જીરાનો પાછલા વર્ષનો આપણે કેરી ફોરવર્ડ સ્ટોક ગણીએ તો પાંચ લાખ બોરી માની લઈએ પણ આ બધું સમય જતાં ખોટું ઠરવાનું છે ત્યારે જીરાની બજારને આગળ આયલા સિવાય છૂટકો જ નથી મિત્રો આ જે એક તો વાવેતરમાં કાપ છે એની સામે હવામાનનો હવામાન પણ ખરાબ છે એના હિસાબે જીરુંનો ઉતારો કપાવવાનો છે એની સામે ક્વોલિટી પણ ખરાબ થવાની છે તો એ જીરુંનો પાક આપણે માંગ અને પુરવઠાની હિસાબે જોઈએ તો પણ જીરુંનો પાક ભાવ વધવાની પૂરેપૂરી સંભાવના છે મિત્રો આ મારું અંગત અનુમાન છે પરિસ્થિતિ આનાથી વિપરીત પણ થઈ શકે છે એટલે બજારને અનુરૂપ બજાર જાણી જોઈને માલને સંગ્રહ કરવો અગતો વેચવો મિત્રો આ વિડીયોની અંદર તમારું શું મંતવ્ય છે એ મને કોમેન્ટ દ્વારા જણાવજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો ધન્યવાદ